नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 इकोनॉमिक्स, आकाश पटेल, एंजल ग्रुप ट्यूशन। विद्यार्थी मित्रों, गया लेक्चरमां पाठ 2 अंदर आपणे आर्थिक वृद्धि अने आर्थिक विकास बराबर एनो अर्थ अने एनी माहिती आपणे जोई ली छे बराबर। हवे एना पछी आपणे आर्थिक वृद्धि अने आर्थिक विकासना थोड़ा लक्षणों જોવાના છે। એ પહેલાં આપણે આર્થિક વિકાસના લક્ષણો જોઈએ। ચોપડીની અંદર આપણને આપેલા છે, જુદા જુદા અર્થશાસ્ત્રીએ આપણને આર્થિક વિકાસની વ્યાખ્યા આપણે જોઈ આગળ। હવે આર્થિક વિકાસના લક્ષણો, તો આર્થિક વિકાસ પહેલો મુદ્દો છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે બરાબર। આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયમિત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે। આર્થિક વિકાસ કેવી છે? સતત ચાલે છે વિકાસ। આપણે જોઈએ છે દેશની અંદર કે કંઈક ને કંઈક ડેવલપમેન્ટ થતું હોય છે, ધીમી પ્રક્રિયા છે, પણ કેવી છે? ધીમી, પણ જે વિકાસ થાય છે એ લાંબા ટાઈમ મજબૂત પ્રક્રિયાના આધારે થાય છે। કોઈ પણ દેશમાં એમ કહેવાય છે કે વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ કેવું છે? સરળ છે। આવક હોય, દેશની આવક હોય, રાષ્ટ્રીય આવક કે તો હોય, તો આપણે જોઈએ કે વિકાસ શું છે, શરૂ કરવું એટલે સરળ કામ છે, પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે। હા, એને થોડો ટાઈમ લાગે, વિકાસશીલ પ્રક્રિયામાં છે કે ભારત એક વિકાસશીલ દેશ છે તો ધીમે ધીમે કામ થાય બરાબર। વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય છે? ઝડપી હોય છે, પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા કેવી પડે છે? ધીમી પડે છે, પણ બંધ થતી નથી, ધીમે 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 કામ ચાલતું રહે છે બરાબર। એટલે વિકાસ, આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે। બીજો મુદ્દો કહે છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન। હવે આપણે આગળ જોઈ ગયા કે આર્થિક વિકાસમાં શું છે? ગુણાત્મક પરિવર્તનો, જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું છે? પરિમાણાત્મક પરિવર્તનો। તો આપણે જોઈએ આર્થિક વિકાસમાં ઉત્પાદન વધારો એટલે પરિમાણાત્મક, અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો કેવા છે? વધારે થાય છે, વિકાસ વધારે થાય, વૃદ્ધિમાં વૃદ્ધિ એવું કહેવાય કે ઓછો થાય છે બરાબર। એટલે પરિવર્તન થાય છે, બંનેમાં થાય છે। ત્રીજું, માંગમાં પરિવર્તન। વિકાસ થવાથી લોકોની આવક શું થવાની? વધવાની છે, રૂચિ બદલાય, માંગ બદલાય। વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ કેવી છે? ઝડપી વધે છે બરાબર। ત્યારબાદ મોજશોખ અને સુખસગવડની વસ્તુની માંગ વધે છે, માંગમાં ફેરફાર આવે છે, પરિવર્તન આવે છે બરાબર। લોકોની આવક વધે, રૂચિ બદલાય, માંગ બદલાય। શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ કેવી થાય છે? ઝડપી વધે, મોજશોખની સુખ સગવડની વસ્તુની માંગ કેવી થાય છે? વધે છે બરાબર। શ્રમની ગતિશીલતા વધે છે, વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા શું થાય છે? વધે છે। ચોથો મુદ્દો કહે છે શ્રમ એટલે શું કહેવાય? મહેનત બરાબર। શ્રમની ગતિશીલતા ક્યારે વધે? જ્યારે તમારું શિક્ષણ વધુ હોય તો એની ગતિશીલતામાં વધારો થાય છે। પાંચમું કહે છે મૂડી સર્જનમાં વધારો। હવે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, વિકાસ એ કેવી છે? જુદી જુદી વસ્તુની માંગને વધારે છે, નવા સાહસિકો આગળ આવે છે બરાબર। મૂડીસર્જન અને મૂડીરોકાણ દરમાં મોટો વધારો થતો હોય છે, સાહસિકો તમે જુઓ કે આગળ ને આગળ આવતા જાય છે, મૂડીસર્જન મૂડીરોકાણ દર બરાબર એમાં વધઘટ થતી રહે છે બરાબર। એટલે મૂડીસર્જન શું થાય છે? વધવા પામે છે। છઠ્ઠો મુદ્દો કહે છે ટેકનોલોજીમાં ફેરફાર। વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે હવે જે આવે છે કોલસા લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર કેવા બને છે? ઝડપી બને છે બરાબર। ટેકનોલોજીમાં ફેરફારો થતા રહે છે, વિકાસ થાય અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે હવે કોલસા લોખંડ પર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર કેવા બને છે? ઝડપી બને છે, એટલે ઝડપ વધે છે। અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે, જાતે અમુક પ્રક્રિયા કેવી થઈ જાય? વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ છે, જાતે પ્રક્રિયા કરે છે બરાબર। તો કુલ આ 7 મુદ્દા ધ્યાનમાં રાખવાના આર્થિક વિકાસના લક્ષણોમાં બરાબર। હવે આગળ જોઈએ તો એમ કહેવા માગે છે કે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ। આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે બરાબર, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી,
હવે આર્થિક વિકાસના લક્ષણો તો જોઈએ આપણે, પણ એની સાથે કેટલીક મર્યાદાઓ પણ આપણને આપેલી છે. બરાબર, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી, એટલે માનવ પ્રગતિના માપદંડ પર આધારિત છે નહીં. બરાબર, ત્રીજો મુદ્દો કહે છે આર્થિક વિકાસને કારણે વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય કેવું છે, મુશ્કેલ છે. બરાબર, ત્રીજું આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ શું આવે, ઊંચું આવે જ છે. બરાબર, તો આ આર્થિક વિકાસની મર્યાદાઓ છે. બરાબર, બહુ પૂછાતી નથી, પણ આપણો ખાલી મુદ્દા જોઈ ગયા. હવે આગળનો મુદ્દો કહે છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. પરીક્ષામાં આઈએમપી સવાલ છે, પૂછાયો છે. બરાબર, બંને વચ્ચેનો તફાવત તમારે 9 મુદ્દા ચોપડીમાં આપેલા છે, 9 મુદ્દા પરીક્ષામાં લખવા પડે. બરાબર, આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક શું થાય છે, વધે છે, પણ પરિવર્તન આવતા નથી. આવક વધે છે, પરિવર્તન આવતા નથી, મનોવલણ બદલાતા નથી. બરાબર, આર્થિક વિકાસમાં શું થાય છે કે લોકોના મનોવલણ બદલાય છે. બરાબર, આવક તો વધે છે પણ જોડે જોડે મનોવલણ બદલાતા રહે છે. પહેલામાં શું છે, આવક વધે છે પણ પરિવર્તન આવતા નથી, આમાં બંને થાય છે. વિકાસમાં શું થાય, બંને વધારો થાય છે અને મનોવલણ પણ બદલાતું રહે છે. જીરાલ્ડ મેયરે, અર્થશાસ્ત્રી છે, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. બરાબર, બંને વૃદ્ધિ અને પરિવર્તન પર બંને આધારિત છે. બરાબર, એટલે આપણે હવે તફાવત જોઈએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વિકાસમાં જોઈએ કે તમારે મુદ્દો પાડીને લખવાનો, કૌંસમાં મુદ્દા લખી રાખવાના, અથવા તમારા હાસ્ય હોય હાસ્ય એમ લખવાનું. બરાબર, આર્થિક વિકાસ શું છે, પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે, ઘટના છે. આર્થિક વિકાસ શું છે, પ્રક્રિયા છે, આર્થિક વૃદ્ધિ એ શું છે, ઘટના છે. બીજો મુદ્દો શું કહે છે, પરિવર્તન. આર્થિક વિકાસમાં બંને આવે, પરિમાણાત્મક, આપણે આગળ જોઈ ગયા ને, પરિમાણાત્મક અને બીજું કયું આવે, ગુણાત્મક, બંને પરિવર્તન થાય છે. જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું થાય, એ આગળ કીધું મેં તમને, પરિમાણાત્મક પરિવર્તનો જ થાય છે. બરાબર, આર્થિક વિકાસમાં બંને પરિમાણાત્મક અને ગુણાત્મક, જ્યારે આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. ત્રીજું, આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનો ને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર, અર્થતંત્રમાં જે કામ વગરના જે સાધનોને છે એને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આર્થિક વૃદ્ધિમાં શું છે, સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. બરાબર, નવા સાધનોની ફાળવણી પર શું છે, ભાર મૂકવો. આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે. આર્થિક વિકાસ કેવો છે, વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. બરાબર, જ્યારે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. બરાબર, હવે વિકાસશીલ દેશો કયા, આપણે આગળ કીધું કે ભારત વિકાસશીલ દેશ છે, અને વિકસિત દેશો કયા, તો અમેરિકા. ઉદાહરણમાં તમારે ધ્યાનમાં રાખી શકો. બરાબર, કે ભાઈ આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ ખ્યાલ અને આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ. બરાબર, એ આપણે ઉદાહરણમાં તમને લખી શકાય કે ભારત અને સામે વૃદ્ધિમાં લખવાનું અમેરિકા. બરાબર, એના પછીનો મુદ્દો કે છે વિકાસ આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. બરાબર, આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય ઘણું મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. બરાબર, એમ કહેવાય છે. વિકાસનો ખ્યાલ કેવો છે, વિસ્તૃત છે. વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, સીમિત છે. બરાબર, બે થાય. વિકાસનો ખ્યાલ કેવો છે, વિસ્તૃત. વૃદ્ધિનો ખ્યાલ કેવો છે, સીમિત. આર્થિક વિકાસની માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે સંબંધ છે. બરાબર, આર્થિક વિકાસની માથાદીઠ આવક ઉપરાંત વેચણી સાથે પણ સંબંધ આપેલો છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. બરાબર, કે ક્યારે વધારો થાય, તો એના સાથે સંબંધ છે. બરાબર, આમાં માથાદીઠ આવક ઉપરાંત વેચણી પણ કરવી પડશે વિકાસમાં. બરાબર, બંને પ્રક્રિયા થાય છે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે, ધીમી હોય છે. આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા કેવી હોય, ઝડપી હોય છે. આર્થિક વિકાસ કેવી છે, ધીમે ધીમે કામ કરે છે, અને આર્થિક વૃદ્ધિ ઝડપી કામ કરે છે. બરાબર, એટલે ઝડપી હોય છે. નહીં, આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્યતા દર્શાવતો નથી. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ પણ શક્ય છે. બરાબર, બંને વિરુદ્ધ છે.
પેલામાં શક્યતા નથી, આમાં શક્ય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત પરીક્ષામાં પૂછાય છે. બરાબર. મુદ્દા ધ્યાનમાં રાખવાના અને 5 માર્કના સવાલમાં તમને આ પૂછી શકે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે વિકાસના નિર્દેશકો તરફ આગળ ચર્ચા કરીશું અને એની સમજ મેળવીશું. બરાબર.